નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શો માં આપનું સ્વાગત છે. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે, અને મૃત્યુ પછી જન્મ એ ચક્ર નિરંતર ચાલ્યા કરતું હોય છે. આપણા સૌને ખબર જ છે કે આ દુનિયા પર આયા છે તેમને એક ને એક દિવસે આ દુનિયાને અલવિદા કહીને ભગવાન પાસે જવાના જ છે. એ પછી મનુષ્ય હોય કે પછી કોઈ જાનવર, પ્રાણી, પશુ કે કોઈ નાનામાં નાનું જીવ પણ કેમ ના હોય, પરંતુ આ જીવનના કડવા સત્યને જાણવા છતાંય જ્યારે આપણે કોઈના મૃત્યુના સમાચાર સાંભળીએ છીએ ને ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે આજે અમે તમને એક એવા ડાન્સ ઘોડા વિશે જણાવીશું કે જેનું મૃત્યુ થઈ ગયું છે, અને આ ડાન્સર ઘોડાના મૃત્યુ પહેલાનો જે વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ ઇમોશનલ છે, અને આના પાછળની જે સ્ટોરી છે તે ખરેખર હૃદય સ્પર્શી છે, અને એની સ્ટોરી જાણ્યા બાદ તમારી આંખમાં પણ આંસુ આવી જશે. તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ. તો મીડિયા અહેવાલ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ ઘટના મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના ચિચોલીની છે, અને અમે જે ડાન્સરની વાત કરી રહ્યા છીએ તે ઘોડો છે કે જેનો એક ઇમોશનલ વિડીયો હાલ સામે આવ્યો છે. અહીંયા ડાન્સર નામના ઘોડાને ડાન્સ કરાવીને મોત આપવામાં આવ્યું. આ ઘોડો લગ્ન સમારોહમાં ડાન્સ કરવા જતો હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તે ગ્લેન્ડર નામની બીમારીમાં સંપડાયેલો હતો. આ બીમારીની કોઈ સારવાર ન હોવાથી તેને મર્સી કિલિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ડોક્ટરોની ટીમ અને અધિકારીઓની હાજરીમાં તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, અને ઇન્જેક્શન આપ્યા બાદ ઘોડો ગણતરીની મિનિટોમાં જ ઢળી પડ્યો હતો અને કાયમ માટે તેની આંખો મીંચાઈ ગઈ હતી, અને ઘોડાના મોત બાદ તેને દફનાવી દેવામાં આવ્યો છે. જાંગે વિસ્તારવાર વાત કરીએ તો રિપોર્ટ મુજબ ચિચોલીના વોર્ડ 15માં રહેતા દિલીપ રાઠોડે આ ઘોડાને 3 મહિના પહેલા 2.5 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, અને દિલીપ રાઠોડના જણાવ્યા મુજબ આ ઘોડો નૃત્ય કરવામાં માહેર હતો, અને તેની સ્ટાઇલથી તે કોઈને પણ પોતાના દીવાના બનાવી દેતો હતો, અને આ જ કારણ છે કે દિલીપે આ ઘોડાનું નામ ડાન્સર રાખ્યું હતું. પરંતુ થોડા સમય પછી દિલીપને ખબર પડી કે આ ઘોડાને ગ્લેન્ડર્સ નામની જીવલેણ બીમારી છે, અને આ બીમારીની જાણ થતાં જ દિલીપે તેના ઘોડાની ઘણી સારવાર પણ કરાવી હતી, પરંતુ આ બીમારી જીવલેણ છે. તેથી જિલ્લા કલેક્ટરે આ 5 વર્ષના ઘોડાને પીડા રહિત ઇન્જેક્શન આપીને મર્સી કિલિંગ કરવાનો આદેશ આપ્યો હતો, જે બાદમાં પોલીસ પ્રશાસન અને શહેરી પ્રશાસનની હાજરીમાં જમીનમાં 3 મીટર ઊંડો ખાડો ખોદીને ઘોડાના મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.